સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે લિંબાયત પોલીસ સ્ટેશનના હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના આશરે 10:30 વાગ્યાના સુમારે લિંબાયત રતન ચોક ખાતે 2 એક્ટિવા મોપેડ ઉપર નરેન્દ્ર ઉર્ફે કબૂતર પાટીલ તથા હર્ષદ ઉર્ફે બારીક પાટીલ તથા જગદીશ ઉર્ફે ચકલી અને અજય ઉર્ફે અજયા પાટીલ નાઓને એકબીજાના મદદગારીથી ધર્મેશ ભાસ્કર પાટીલ નામના ઈસમને બીભત્સ ગાળો બોલી પોતાની પાસે ચપ્પુ વડે ફરિયાદી ધર્મેશને છાતી તથા પગના ભાગે ગંભીર જીવલેણ ઈજા કરી નાસી ગયેલ, જે બાબતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો, જેમાં લિંબાયત પોલીસે અગાઉ 2 આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત ગુનામાં નરેન્દ્ર ઉર્ફે કબૂતર પાટીલ તથા અજય ઉર્ફે અજયા પાટીલ અને જગદીશ ઉર્ફે ચકલી પાટીલ નાઓને સાથે મળી એક્ટિવા મોપેડ ઉપર લિંબાયત રતન ચોક ખાતે ફરિયાદી ધર્મેશ પાટીલ મારવા માટે ગયા હતા અને નરેન્દ્ર ઉર્ફે કબૂતર પાટીલ અને જગદીશ ઉર્ફે ચકલી નાઓને પોતાની પાસે ચપ્પુ વડે ધર્મેશ પાટીલ ઉપર છાતી તથા પગના ભાગે જીવલેણ હુમલો કરતા પોતે પણ તેની સાથે ગુનામાં સહભાગી થઈ ફરિયાદી સાથે ગાળગલોજ કરી અને ધાકધમકી આપી હતી, જેમાં અજય તથા જગદીશની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે અને પોતે પોલીસને ધરપકડથી નાસ્તો ફરતો વગેરે હકીકત જણાવેલ છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.